નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન છે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહ ના ફાઉન્ડેશન દ્વારા. આ ત્રીજું વર્ષ છે પર્યુષણ પર્વ ઉજવવાનું, અને આપ જાણો છો કે પર્યુષણ પર્વના વ્યાખ્યાનો પહેલા આપણે પર્યુષણ પર્વની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. એનો આરંભ ગઈકાલે આપણે ક્વિઝ, જૈન પ્રશ્નોને લગતી ક્વિઝથી કર્યો હતો, અને આજે આપણે જૈન સ્તવન ગાનની સ્પર્ધાથી આજની સાંજની શરૂઆત કરીશું. અને સૌથી પહેલા ગ્રુપ એ, બી અને સી અને પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ એમાં ભાગ લેશે. માનનીય ભદ્રેશભાઈ શાહ, જેઓ આ સ્પર્ધાના આયોજક છે, તેમને આપણે સ્ક્રીન પર લાવીએ છીએ અને ભદ્રેશભાઈને વિનંતી કરીએ છીએ કે આપ સ્તવન ગાન અને આ સ્પર્ધાનો આપ આરંભ કરો. ભદ્રેશભાઈ. નમસ્કાર, પ્રણામ, જય જીનેન્દ્ર. મિત્રો અને વડીલો, આજે આપણી સમક્ષ એક વિશિષ્ટ વ્યક્તિ, વાઇસ ચાન્સેલર ઓફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, કે એન ચાવડા સાહેબ, કિશોરસિંહ એન ચાવડા સાહેબ, કે જે આમ તો મારા મિત્ર છે, તે હાજર છે, એનો મને ગર્વ અને આનંદ છે. આપણે આજથી બરાબર 3 વર્ષ પહેલા સુરત જૈન યુવક મંડળના ઉપક્રમે અને વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, કે જે મારા માતૃશ્રી અને પિતાશ્રીના સન્માનમાં બનાવેલું મેં ટ્રસ્ટ છે તે, અને ભદ્રેશ શાહ ફાઉન્ડેશન મારા ફાઉન્ડેશન દ્વારા સુરત જૈન યુવક મંડળના સહયોગથી પર્યુષણ વ્યાખ્યાન માળાની શરૂઆત કરી છે. શુભ શરૂઆત. આમ તો જોવા જઈએ તો અમદાવાદમાં છેલ્લા, મુંબઈમાં 88 વર્ષથી પર્યુષણ વ્યાખ્યાન માળા ચાલે છે, અમદાવાદમાં લગભગ એટલા 81 વર્ષથી વ્યાખ્યાન માળા ચાલે છે, સુરત અને બીજા કોઈ પણ શહેરોમાં તે સિવાય વ્યાખ્યાન માળા ચાલતી નથી. આ કોરોના કાળની અંદર જયારે બધા ઘરે બેઠા હતા ત્યારે, અને તે પહેલાથી કેટલાય વર્ષોથી મને વિચાર આવતો હતો કે પર્યુષણ વ્યાખ્યાન માળા આપણે ચાલુ કરવી જોઈએ સુરતમાં. સુરત આજે બીજા નંબરનું ને ભારતના 8મા નંબરનું સૌથી ધમધમતું શહેર છે, અને કદાચ જૈન પ્રવૃત્તિઓ અને જૈન લોકો સૌથી વધુ સુરતમાં છે, દેરાસરો સૌથી વધુ સુરતમાં છે, ત્યારે સુરતમાં આટલી મહત્વની પ્રવૃત્તિ રહી કેવી રીતે જાય એ મને આશ્ચર્ય હતું, અને તેથી આ બધી પ્રવૃત્તિઓ સાથે હું સંકળાયેલો જ હતો. એટલે આની એક શુભ શરૂઆત આજથી બરાબર 3 વર્ષ પહેલા કરી, અને પર્યુષણ વ્યાખ્યાન માળાનું આ ત્રીજું વર્ષ છે, અને પહેલા જ વર્ષથી અમે પર્યુષણ વ્યાખ્યાન માળાને પુષ મળે એનો માહોલ જામે, એની અંદર લોકો વધારે ને વધારે વ્યાખ્યાન સાંભળવા જોડાય, તેથી અમે પર્યુષણ નિમિત્તેની સ્પર્ધાઓ યોજવાનું શરૂ કર્યું. મિત્રો, બહેનો, ભાઈઓ, આપને જણાવવાની આનંદથી રજા લઉં કે અમે છેલ્લા 28 વર્ષથી કદાચ ભારતની કોઈ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ કે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થા નહીં કરતી હોય એટલો મોટો ધ સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટ નામનો આખો સ્પર્ધાઓનો મહોત્સવ, કે જે 5 વિભાગમાં વહેંચાયેલો આખા વર્ષમાં ચાલુ રહે એટલો મોટો કરીએ છીએ, અને જેનો લાખો લોકો લાભ લે છે. અને મારી સાથે ચાવડા સાહેબ એના સાક્ષી છે, તે બરાબર આજથી 28 વર્ષ પહેલા ચાવડા સાહેબની અમરોલી કોલેજમાં જયારે પ્રિન્સિપાલ જે બી સહ સાહેબ હતા અને ચાવડા સાહેબ વાઇસ પ્રેસિડેન્ટ અરે વાઇસ પ્રિન્સિપાલ હતા, ત્યારે એ સ્પર્ધાઓ ચાલુ થઈ હતી કે જે હજુ પણ ચાલે છે, અને તે 5 જૂનમાં યોગા સ્પર્ધા જૂન જુલાઈમાં, ત્યાર પછી નવરાત્રિની અંદર આપણો ગરબો ભૂલાઈ ના જાય અને એની અસ્મિતા સચવાઈ રહે એટલે સાચો ગરબો, પાર્ટી પ્લોટનો ગરબો એટલે એની સ્પર્ધાઓ, ત્યાર પછી રંગોળી અને રંગોળીનો ટ્રેનિંગ કેમ્પ અને રંગોળીની સ્પર્ધાઓ અને રંગોળીનું પ્રદર્શન એ ત્રીજો તબક્કો, અને ચોથો ધ સુપર સ્પીકર એન્ડ સુપર કલ્ચરલમાં આપણે કલ્ચરલ સાઇડની અને લિટરેચર સાઇડની લગભગ 10-10 જેટલી સ્પર્ધાઓ, કે જે 1.5 મહિના સુધી ચાલે, એના 100થી વધુ રાઉન્ડ થાય, અને અલ્ટિમેટલી એક વિશાળ અને બહુ જ ગૌરવ ભર્યો એવોર્ડ શો થાય, અને એ શો દરમિયાનમાં હજારો સ્ટુડન્ટ્સને, સેંકડો સ્ટુડન્ટ્સને, મોર ધેન 500 ટુ 1000 સ્ટુડન્ટ્સને એવોર્ડ્સ અપાય,
અને તે પણ માત્ર સુપર સ્પીકરના, કારણ કે બાકીની બધી સ્પર્ધાઓના એવોર્ડ તેના જે તે સ્પર્ધાઓના છેલ્લે દિવસે અપાઈ ગયા હોય છે, એટલે તે અપાય. અને ત્યાર પછી છેલ્લો પાંચમો અમારો આયોજનનો તબક્કો હોય છે આપણે ધ સુપર સમર કેમ્પનો. અને છેલ્લા ત્રણ વર્ષથી એની અંદર આ એક પર્યુષણ વ્યાખ્યાન માળા નું આયોજન અમે શરૂ કર્યું છે. પર્યુષણ વ્યાખ્યાન માળા આમ તો જૈનોનું એક બહુ જ મહત્વનો પર્યુષણ એ પર્વ છે, પરંતુ તમામ લોકોને પર્યુષણ માટે અને જૈન ધર્મ અંગેની માહિતી મળે અને એ સાથે સાથે જૈન ધર્મમાં શું વિશિષ્ટતાઓ છે તેની ખબર પડે અને બીજા ધર્મનો એની સાથે કેવી રીતે સંકળાયેલા છે એની આધ્યાત્મિકતાની વાત થાય, એના માટે આ પર્યુષણ વ્યાખ્યાન માળા યોજીએ છીએ. 15મી તારીખથી, એટલે કે પર્યુષણ પહેલાના એક વીકથી આ વર્ષે ત્રીજી વ્યાખ્યાન માળા શરૂ થશે. રાત્રે 8:30-9:30 નું પહેલું લેક્ચર હશે, 9:30-10:30 નું બીજું લેક્ચર હશે. દરરોજ જે બે લેક્ચર હશે, 15-22 સુધી એટલે કે 8 દિવસ સુધી 16 જેને દેશ વિદેશના બહુ જ વિશિષ્ટ મહાનુભવો, આધ્યાત્મિક મહાનુભવો છે તે સાંભળવાનો તમને લાવો મળશે ઘર બેઠા. એની એક જ લિંક આપવામાં આવશે, એ લિંક દ્વારા તમે એમાં સાંભળી શકશો. વધુમાં વધુ તમે જોડાજો, તમારા પરિવારના સભ્યોને જોડજો, તમારા સમાજમાં, તમારા સંઘમાં બધે જોડજો. લાગે છે ભદ્રેશભાઈ ની કનેક્ટિવિટી પૂરી થઈ ગઈ છે, અટકી ગઈ છે. માનનીય ચાવડા સાહેબ, કુલપતિ શ્રી, કૃપયા આપનો માઇક્રોફોન ઓન કરજો સર. માનનીય ચાવડા સાહેબ, કૃપયા આપનો માઇક ઓન કરજો. થઈ ગયું છે સર. સર આપને સ્પોટલાઇટ કરી રહ્યા છે ટુ એવરીવન. સર આપને વિનંતી છે કે કૃપયા આ મહોત્સવને આપ ખુલ્લો મૂકો. આજે આપણે આ પર્યુષણ પર્વ સ્પર્ધાઓ સુરત સ્થવન ગાન સ્પર્ધા એક સુરત જૈન યુવક મંડળ ઉપક્રમે વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશા ફાઉન્ડેશન યોજિત પર્યુષણ પર્વ 2022 ની સ્પર્ધામાં આજે આ સ્થવન ગાન સ્પર્ધામાં એના આયોજક એવા પરમ આદરણીય પરમ સન્માન્ય શ્રી ભદ્રેશભાઈ શાહજી, આ વ્યવસ્થાના સંયોજક એવા આદરણીય શ્રી નરેશભાઈ કાપડિયાજી અને સૌ આ ધર્મ પ્રેમી અને ભારતીય સંસ્કૃતિને ટકાવવા માટેની નવી પેઢીને આગળ લઈ જવા અને એની સાથે રાખવા માટે પ્રયત્ન કરનાર તમામ વાલીશ્રીઓ સર્વને જયેન્દ્ર. આદરણીય ભદ્રેશભાઈ જે રીતે વાત કરી, રીતે કોલી કોલેજ પરિવાર જે છે એ છેલ્લા 28 વર્ષથી આ આદરણીય ભદ્રેશભાઈની અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ અને સુપર સ્પીકર સ્પર્ધાઓ અને આ ત્રીજા વર્ષમાં પર્યુષણ પર્વ નિમિત્તે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓને હું અભિનંદન સાથે બિરદાવું છું અને આ સમગ્ર પ્રવૃત્તિ એની રીતે વધુ ને વધુ લોકો જોડાય અને સમાજના પ્રત્યેક નાગરિક
આ પર્યુષણ પર્વ નિમિત્તે અને સમગ્ર વર્ષ દરમિયાન પોતાની જે પ્રવૃત્તિ છે એની અંદર શક્ય હોય એટલી આધ્યાત્મિકતા અને પવિત્રતાને આગળ લઈ જઈને પોતાના જે અત્યારે જે પ્રવૃત્તિમાં જે પોતાનો અભિનય કરે છે એ માતાના રૂપમાં કે પુત્રીના રૂપમાં કે પછી પિતાના રૂપમાં અલગ અલગ જે રૂપની અંદર પોતાનો પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ શ્રેષ્ઠ રીતે થાય એની વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી શુભેચ્છાઓ આપું છું. અને શ્રાવણ માસ છે એટલે અલગ અલગ ધાર્મિક પ્રવૃત્તિઓનો અવાજ પણ અંદર આવતો હશે એટલે હું આમાંથી મારી વાણીને વિરામ આપું છું અને આદરણીય ભદ્રેશભાઈ અને એની સમગ્ર ટીમ અને આના સંપૂર્ણ સંયોજક એવા આદરણીયભાઈ શ્રી નરેશભાઈ કાપડિયાજીને પણ અભિનંદન આપું છું. જય જીનેન્દ્ર, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત. ચૌડા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આશીર્વચન આપ્યા અને આપ સમારોહને ખુલ્લો મૂક્યો બદલ થેન્ક યુ વેરી મચ કુલપતિ સર, થેન્ક યુ વેરી મચ. તમે હંમેશા આ પ્રવૃત્તિઓની સાથે રહ્યા છો વર્ષોથી અને તમારી ભલી લાગણીઓ અમારા માટે હંમેશા રહેશે. ફરીથી પ્રણામ સર, થેન્ક યુ વેરી મચ. આપ કેટલા વ્યસ્ત છો છતાં સમય કાઢીને અમારી સાથે આવ્યા, થેન્ક્સ અ લોટ સર. તો મિત્રો, આપણી સાથે હતા ડોક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબ, જેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આપણા કુલપતિ મહોદય છે અને સર કેટલી ભલી લાગણીથી વિદ્યાર્થીઓને માટે હંમેશા અવેલેબલ થાય છે, આપણા ટ્રસ્ટને માટે પણ અવેલેબલ થાય છે. સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ અને સાહેબ એમનો વ્યસ્ત સમયમાંથી આપણને સમય ફાળવ્યો એ બદલ વિશેષ આભાર માનીએ. સર થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. ભદ્રેશભાઈ, ભદ્રેશભાઈ આપ જોડાઈ ગયા છો? હા, યસ. કુલપતિ સાહેબે આપણને સરસ મજાની વાતો કરી છે અને ખૂબ આનંદપૂર્વક એમણે આપણને આજના ઉત્સવને ખુલ્લો મૂક્યો છે. ભદ્રેશભાઈ આપ આપની વાત આગળ વધારો. હા, પહેલા તો આપ સર્વેને માફી માંગી લઉં કે આજે પુષ્કળ દોડધામ મને કામમાં ખ્યાલ નહીં રહ્યો એટલે ચાર્જિંગને લીધો પ્રોબ્લેમ ઉભો થયો અને થોડુંક તમને મુશ્કેલી પડી, મને પણ પડી પણ તમને વધારે પડી, તો એ બદલ માફી ચાહું છું. અને હા મિત્રો, તો આપણે વાત કરતા હતા કિશોરસિંહ ચાવડા એ આપને વાત કરી જશે કે આ રીતે એ પતે પછી સુપર સમર કેમ્પ અને હવે છે પર્યુષણ વ્યાખ્યાનમાળા. આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દેશ વિદેશના એવા આધ્યાત્મિક વક્તાઓ વિદ્વાનો બોલવાના છે કે જેના તમને સાંભળવા નહીં તો મળે નહીં અને જેને સાંભળવા માટે આપણે જેનું નામ પડે ને સાંભળીએ એવા ડોક્ટર કુમારપાલ દેસાઈ કે પછી ગચ્છાધિપતિ મહારાજ શ્રી કે જેઓ મંગલાચરણ કરવાના છે તે નિત્યાનંદ સુરેશ્વરજી મહારાજ સાહેબ કે જે છે ચેન્નાઈથી મંગલાચરણ કરશે મદ્રાસથી, ત્યાર પછી મોક્ષાનંદજી બોલશે, ત્યાર પછી ડોક્ટર કુમારપાલ શાહ બોલશે, ત્યાર પછી ડોક્ટર સુધીર શાહ કે જે વિખ્યાત ન્યુરોલોજિસ્ટ છે આખા ગુજરાત રાજ્યના અને જેને પદ્મશ્રી એવોર્ડ સરકારે આપ્યો છે તે ત્યાર પછી પ્રવચન કરવાના છે, ત્યાર પછી પ્રવચન કરશે વિખ્યાત ઓપ્થેલ્મોલોજિસ્ટ ડોક્ટર શૈલેષ મહેતા, એ વડોદરાથી બોલશે, ત્યાર પછી મુંબઈથી બોલશે ડોક્ટર સૈજલબેન, પછી ડોક્ટર રમઝાન હસાણિયા એ બોલવાના છે, એક મુસ્લિમ વિદ્વાન પણ ડોક્ટર રમઝાન હસાણિયા, કેટલું સરસ પ્રવચન જૈન ધર્મ અને જૈન ધર્મને સાંકળીને અહિંસા ને એના પર પ્રવચન આપશે, ત્યાર પછી બોલશે નમ્ર મુનિજી, ત્યાર પછી વિજ્ઞાન ઉપર વાત લઈને આવશે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નંદી ઘોષ સુરેશ્વરજી કે જે વિજ્ઞાનની વાતો, વિજ્ઞાન અને જૈન ધર્મની વાતો કરશે. આવી રીતે બહુ જ તેવી રીતે છેલ્લે દિવસે બોલવાના છે આપણે સુરતની વાડિયા વિમેન્સ કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપલ ડોક્ટર રંજનબેન નગરશેઠ, તેના પહેલા બોલશે મંજુબેન નાટા ડોક્ટર, એ કલકત્તાથી બોલવાના છે. મંજુબેન નાટા તો અપની એવી રીતે ઘણા બધા એટલે 16 જેટલા વક્તાઓ દરરોજ જે બપે 9:30-10:30 આપના પરિવાર બને એટલા દૂર દૂર મિત્રો હોય કે આપનો સમાજ હોય તો સમાજમાં પણ આ સમાચાર કેરી આપણે ફોરવર્ડ કરજો અને એમને જરૂરથી આપણે ભાગ લેવાનું આ પર્યુષણ વ્યાખ્યાનમાં
પર્યુષણ વ્યાખ્યાન માળામાં ભાગ લેવા આવ્યા છો એટલે તમે ચોક્કસ તમારા માંથી ઘણા વક્તૃત્વ સ્પર્ધામાં ઘણા ક્વિઝમાં ભાગ લીધો છે, પુસ્તક પરિચયમાં ભાગ લીધો છે, તો તમારી પાસે તો આ જેટલો જ્ઞાનનો ખજાનો હશે એટલો તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે. એટલે જરૂરથી તમે આ જોજો, જૈન ધર્મને જાણી શકશો, જૈન ધર્મ સિવાય માનવતા શું છે અને બધા ધર્મોની અંદર માનવતાના કેવા સિદ્ધાંતો છે એ બધી વાતો આમાં થશે. એટલે તમે બધા જરૂરથી ભાગ લેજો. બીજું એક બસ હું આ પૂર્ણ કરતા પહેલા આપને જણાવવા માંગુ છું કે આપણે સુરતમાં એક ગોપીપુરા હેરિટેજ વોક, સુરતની અંદર બહુ જ જૂના દેરાસરો, ઉપાશ્રયો, હવેલીઓ, લેખકોના ઘરો તેમજ જ્ઞાનશાળાઓ એટલે કે જ્ઞાન મંદિરો છે, ને આમાંથી જે 100 થી 1000 વર્ષ જૂના છે એનો બહુ જબરજસ્ત ઇતિહાસ છે. તો એ ઇતિહાસ સાથે આપણે એક વ્યાખ્યા આપણે ગોપીપુરા હેરિટેજ વોકનું આયોજન મહિનાના એક રવિવારે સવારે 9 થી 12 દરમિયાન કરીએ છીએ. રત્નસાગર સ્કૂલમાં એકત્ર થઈએ છીએ સવારે 9 વાગે અને 12:30 વાગ્યા સુધી. ત્યાં પહેલો કલાક ઓરિયન્ટેશન લેક્ચર હોય છે મારું, અને ત્યાર પછી 3 કલાકની વોક હોય છે. તે દરમિયાન આ બધી જગ્યાઓ કે જેનો બહુ વિશિષ્ટ ઇતિહાસ છે, આર્ટ છે, આર્કિટેક્ચર છે, એન્જિનિયરિંગ છે, એની કળા છે જાત જાતની, તે બધી તમને દેખાડીશું. એટલે તેમાં પણ તમે જોઈન થજો અને તમે અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો. એવી વાત સાથે હું નરેશભાઈને માઇક આપું તે પહેલા, હજુ 3 દિવસની જે સ્પર્ધાઓ છે જે આવતીકાલે સ્તવન નો મોટાઓનું એટલે કે ડી વિભાગ ઓપન વિભાગમાં છે, એમાં પણ હજુ તમે ભાગ લઈ શકો છો. જે મોટાઓ આ સાંભળતા હોય તેમને અથવા તો તમારા ઘરના વડીલોને કહેજો. ત્યાર પછીના દિવસે જે સ્પર્ધા છે ઇલોક્યુશન કોમ્પિટિશન, એમાં પણ ABCD ડિપાર્ટમેન્ટ વિભાગોમાં તમે નામ લખાવજો. અને ત્યારબાદની દિવસે પુસ્તક પરિચય, એ બહુ જ સરસ સ્પર્ધા થતી હોય છે, એમાં તો ચોક્કસ જ તમે બધા જોડાજો. હજુ પણ તમે કોઈ પણ પુસ્તક આ બધામાં તમારે જોઈને બોલવાનું હોતું નથી, એ વાતનું ધ્યાન રાખજો. બોલશો તો તમારા એટલા માર્ક્સ કપાશે. એટલે આ બધી સ્પર્ધાઓમાં જોડાજો. અને ત્યાર પછી સૌથી મહત્વનું કે જેને માટે આ બધી મહેનત પણ કરીએ છીએ, તે પર્યુષણ વ્યાખ્યાન માળા કે જે 15મી તારીખથી એટલે આ પટશે ને તરત જ એક બે દિવસમાં શરૂ થશે, તે 15મીથી પર્યુષણ વ્યાખ્યાન માળામાં જોડાજો. આ ઉપરાંત ડિસેમ્બર મહિનાની અંદર અથવા તો જૂન જુલાઈની આપણે યોગા ચેમ્પિયનશીપ પતી ગઈ છે, પણ ત્યાર પછી હવે જે રંગોળી સ્પર્ધા આવે, જે નવરાત્રિની સ્પર્ધાઓ આવે, કે ત્યાર પછી સુપર સ્પીકર ડિસેમ્બરમાં આવે, તે પણ તમે એની અંદર પણ આ ગ્રુપની અંદર ચાલુ રહેશો તો તમને બધી માહિતી મળશે, તો તેમાં પણ તમે જોડાઈ શકશો. એમાં પણ આ જ રીતે 4 વિભાગો હોય છે અને એની અંદર તો 20 જેટલી જુદી જુદી સ્પર્ધાઓ હોય છે, એટલે તમને બહુ આનંદ થશે અને મજા આવશે. તો એ બધામાં તમે જરૂરથી જોડાવજો. આપ સર્વેનું સ્વાગત છે. આપ સર્વે એ ભાગ લીધો છે એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન છે. અને દરેક વસ્તુની અંદર ભાગ લીધવાથી જ આપનું એક વ્યક્તિત્વ વિશિષ્ટ રીતે બહાર આવશે અને આપ સમાજની અંદર એક બહુ જ આગળ વધી શકશો, તમારી કેરિયર પણ બનાવી શકશો. આજે આપણી સાથે મેયર શ્રી ડોક્ટર હેમાલીબેન અને શ્રી હેમાલીબેન બોઘાવાલા પણ જોઈન થવાના છે. તેઓ શરૂઆતમાં આવવાના હતા પરંતુ એમનો મેસેજ આવ્યો છે કે એમને કોઈ અર્જન્ટ કામ આવ્યું હોવાથી વચ્ચે ત્યાં ગમે ત્યાં આવી ગયો. આવી ગયા છો મેઘાલીબેન? હેમાલીબેન આવી ગયા છો? હેમાલીબેન આવી ગયા હોય તો હેમાલીબેન ને આપી દેજો, એટલે એ પણ આપણને આશીર્વાદ ના 2 શબ્દો કે પછી ચાલુ કરજો. તો આપનો ખૂબ ખૂબ સર્વે નો આભાર છે. અને મિત્રો, આપ સૌને વિનંતી છે કે કૃપયા આપના માઇક્રોફોન્સ બંધ રાખજો. જયારે કોઈક ને કોઈક પાર્ટિસિપન્ટ ગાતા બોલતા હોય, એમને રજૂઆત કરતા હોય, ત્યારે કૃપા કરીને તમારું માઇક વચ્ચે ચાલુ કરશો નહીં. તો ભદ્રેશભાઈ, આપે કઈક હજુ વધારે કહેવાનું છે કે શરૂ કરીએ? બસ આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચાવડા સાહેબ નો ખૂબ આભાર છે. હેમાલીબેન કદાચ આવી ગયા હોય તો નરેશભાઈ પહેલા હેમાલીબેન ને એમને આશીર્વચન એમની પાસેથી લઈ લેજો અને પછી તરત સ્પર્ધા શરૂઆત કરો. સર અત્યારે બેન ખૂબ આભાર આપ સર્વેનો, નરેશભાઈનો અને અમારી ટીમનો પણ ખૂબ આભાર.
એને જણાતા નથી એટલે આપણે શરૂઆત કરી દઈએ છીએ. આપ એમના સંપર્કમાં રહેજો, તેઓ જ્યારે જોડાશે ત્યારે શરૂ કરીશું. હા, જજીસ તરીકે આજે આપણી જોડે જોડાયા છે અમિતાબેન શાહ, કે જે બહુ જાણીતા પત્રકારત્વ છે તે, અને પાઠશાળામાં બાળકોની સાથે ધાર્મિક અભ્યાસની જોડે સંકળાયેલા છે, બહુ વિશિષ્ટ વ્યક્તિ છે, વ્યક્તિત્વ છે. અને ત્યાર પછી જોડાયા છે આપણી જોડે બિનીતાબેન શ્રોફ, એટલે બિનીતાબેન શ્રોફ અને અમિતાબેન શાહ બંનેનું સ્વાગત છે. અને એઓ આજના જજ તરીકે છે, એટલે આપ આપની શરૂઆત બહુ શાંતિથી અને બહુ વિશ્વાસપૂર્વક કરો. થેન્ક યુ વેરી મચ. જય જીનેન્દ્ર. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. તો એની સાથે આપણે આજની આ સ્પર્ધાની શરૂઆત કરીએ, અને સૌથી પહેલા પાર્ટિસિપન્ટ તરીકે અમારી નાનકડી દીકરી જે દેખાઈ રહી છે આયાત ગાંધી, તેને વિનંતી કરીશું કે તમે પ્રસ્તુતિ કરો. પણ એ દરમિયાનમાં દર્શ જૈન ગાંધીનગરથી અને ધરમ જરીવાલા, આપ લોકો તૈયાર રહેજો, આપણે આયાત ગાંધીને પડદા પર લઈએ છીએ. જય જીનેન્દ્ર મારા દીકરા, અને તમે તમારા સ્તવનની શરૂઆત કરો. તમારે એક મુખડું અને એનો કોઈ એક અંતરો ગાવાનો છે એ યાદ કરો. વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ બચ્ચા. જોથી મીઠ મીઠ બોલતા રે, કાઈ બિગડે કાઈ બિગડે તર કાઈ બિગડે, મીરા મીરા બોલતા રે, કાઈ બિગડે કાઈ બિગડે તર કાઈ. ઓડિયો નથી બરાબર એમને કો નરેશભાઈ. નરેશભાઈ નથી, આપ વચ્ચે બોલશો તો બિલકુલ નહીં સંભળાશે. ઓકે, મીઠ મીઠ બોલતા રે, કાઈ બિગડે કાઈ બિગડે. લાખ છે તમે કરશો પહેચાન અભિનંદન મારા દીકરા. તમારો અવાજ અમને બરાબર સંભળાતો નતો, એ જો બરાબર સંભળાઈ ગયો હોત તો. થેન્ક યુ વેરી મચ આયાત. મારે ફરીથી આપ સૌને યાદ કરાવવું જોઈએ કે આપે આજની સ્પર્ધાને માટે એક મુકડું અને એનો એક અંતરો જ ગાવાનો છે. આપ જાતે જો બંધ નહીં કરશો તો અમારી પાસે બંધ કરવા સિવાય બીજો ચારો નથી રહેતો. આયાતના ઘરમાં જે લોકો હશે એ લોકો ધ્યાન આપશે કે આયાતનો અવાજ અમારા સુધી પહોંચે એવી વ્યવસ્થા આપે કરી હોત તો હજી વધારે મજા આવતી એને સાંભળવાની. તો આ સ્પર્ધામાં આપણે આગળ વધીએ, અને હવે આમંત્રણ આપીશું દર્શ જૈન, ત્યારબાદ ધર્મ જરીવાલા અને ધ્રુવ શાહ. આપ લોકો તૈયાર રહેજો. તો આપણે શોધી કાઢીએ કે દર્શ જૈન આપણી સાથે જોડાયા છે કે નહીં. દર્શ, તમે હો તો કૃપયા વંદન કરો, આ પ્રકારની મુદ્રામાં રહો કે જેથી અમે તમને શોધી શકીએ. તમારું નામ અમને દેખાતું નથી, તમે થોડી ક્ષણો સુધી અમે રાહ જોઈ શકીશું, નહીતર આ સ્પર્ધામાં અમે આગળ વધીશું. દર્શ આર યુ ધેર? લાગે છે કે દર્શ આપણી સાથે નથી. તો ધરમ જરીવાલા, ધરમ આર યુ ધેર?
धरम जरीवाला वालीओ आपने विनंती छे के आप स्पर्धा में नाम लखावा माटे जेटलो उत्साह राखो छो बाळको भाग ले एना माटे पण करो तो धरम जरीवाला पण देखाता नथी आपणे अने ध्रुवा शाह ध्रुवा बेटा आप छो यस हां छु हां मां दीकरा तमे क्या तमारो तमारा क्या नाम थी तमे जोडाया छो वंदन करो अमे तमने शोधी सकीए ध्रुवा अभी तुमने सोधी रहा छे तुम्हें क्या छो बेटा ध्रुवा ना वाली हो अगर आप हो तो इमने कहो के आवे पड़दा पर अने हमारी सामे बंदर नी स्थिति में रहे के जेती हमें ओळखी शकीए 25 થી ચાલુ થયેલો કે લોકડાઉન વખતે ફર્નિચર નું કામ હું ધ્રુવા શાહ છું હા મારા દીકરા ધ્રુવા તમને ખૂબ ખૂબ અભિનંદન તમે શરૂઆત કરો ચાલો અને તમે તમારું નામ શાશ્વત શાહ કેમ રાખ્યું છે મને સમજાતું નથી રાજ ભૂષણ રાયુ જો સિંહ લંછન કનક વર્ણ કર સતતનુ સિંહ લંછન કનક વર્ણ કર સપ્તનુ તુજ સમૂહ જગતમાં કોન દૂજો આજ જિન રાજ મુજ કાજ સે ત્યા સવે તું કૃપા કુંભજો મુજ તૂઠ્યો સિંહ પરે એકલો ધીર સંયમ વહી આયુ 13 વર્ષ પૂર્ણ પાળી મુરિયા પાપાય નિષ્પાપ શિવ વવર્યો મુરિયા પાપાય નિષ્પાપ શિવ વવર્યો તિહા થકી પર્વ પ્રગટી દિવાળી આજ જિન રાજ મુજ કાજ સિદ્ધ્યા સવે તું કૃપા કુંભજો મુજ તૂઠ્યો ધ્રુવા તમારો ખૂબ ખૂબ આભાર તમે ખૂબ સરસ પ્રસ્તુતિ કરી થેન્ક યુ વેરી મચ અને ધ્રુવાબેન બાદ આપણે શોધવાના છીએ સાંભળવાના છીએ તેઓ છે ધ્યાન દોશી ધ્યાન આપ છો યસ પ્રણામ નમસ્કાર પ્રણામ બેટા જય જિનેન્દ્ર તમને મારો અવાજ આવે છે મારા દીકરા આવી ગયો છે આપનો અવાજ આપ સરસ રીતે પ્રસ્તુતિ કરો મે મને મને મે મરસ ઓ ને મને મને રથનો સંસાર થી મુક્તિ પછીનો સત્વાર છે મારો આધાર છે એક બસ ને મને નિમરસ ઓ ને મને મને નિમરસ તને પહેલી કિકને મુહાયું છે મારું મન ઓ જોઈ તને પહેલી કિકને મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઓ તુજ પર હું આવી મુક્તિ નો વેશ ધારી રાજીમતી મુક્તારી સતવાર વરથાર છે મારો ભવભવની છે તરસ સથવાર છે મારો
આધાર છે એક વસ ને મને 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 મરસ ઓ ને મને મને ને મરસ થેન્ક યુ વેરી મચ ધ્યાન જય જિનેન્દ્ર બહુ સુંદર પ્રસ્તુતિ સરસ રીતે તમે તમારી જાતને રજૂ કરી તમને ખૂબ ખૂબ અભિનંદન તો દોસ્તો તેવા હતા ધ્યાન દોશી અને હવે ધ્યાન બાદ આપણે આમંત્રણ આપીશું દિવ્યમ ધારીવાલને અને દિવ્યમ પછી શ્રેયા અને મૈત્રી આપ તૈયાર રહેજો તો આપણે સાંભળીએ શોધી કાઢીએ ધ્યાન ધારીવાલને તેઓ સુરતથી આપણી સાથે જોડાવાના છે ધ્યાન આપ છો તો અગર આપ હો તો તમે પ્લીઝ અમારી સામે આવો મેં સુરત સે દિવ્યમ ધારીવાલ દર્શન દેજો નાથ દર્શન દેજો નાથ ભક્તો તારા તને પુકારે દર્શન દે નાથ ભક્તો તારા તને પુકારે દર્શન દે નાથ આજ્ઞાની તમે આશા બોડો દુખરો તો હરો જો દીન દયાલુ દાદા મારા રક્ષા નિકારો જો ફૂલ રને નાથ તારો સાથ ફૂલ દિવ્યમ બહુ સુંદર પ્રસ્તુતિ બહુ સરસ શાબાશ દીકરા તો દિવ્યમે કેટલી સરસ રજૂઆત કરી દિવ્યમ ધારીવાલ તેઓ સુરતથી આપણી સાથે જોડાયા હતા અને હવે આપણે દિવ્યમ બાદ વિનંતી કરીશું શ્રેયા શિરોયા શ્રેયા અગર આપ હો તો આપની પ્રસ્તુતિ શરૂ હેલો હેલો સર Thank you.
मुखड़ू जाने पूनमनो चंद्रमा मुखड़ू जाने पूनमनो चंद्रमा दिल मातो ठंडक नेरी थाय छे दिल मातो ठंडक थैंक यू वेरी मच फ्रेया, दैट वाज वेरी गुड परफॉर्मेंस. खूब सरस रीते तमे तमारी जातने रजू करी, खूब खूब अभिनंदन. अने फ्रेया बेन पछी आपणी पासे यादी मां नाम छे मैत्री शाह, अने मैत्री बाद मोक्ष. मैत्री अगर आप हो तो तमारू माइक ऑन करो अने प्रगट थाओ. प्रणाम. प्रणाम. अरज सुनो ने मन गीना रजुल ना भरता भजल भजल जगन प्राणी भजो सदा कीर्ता जान लईने आव्या त्यारे पशुतनो नहीं पा पशुतनो पोकार सुनीने पाछा वड़ा तत्का राजू लगो घेरा निरखती रड़ती आ सुधार पियू जी मारा के मरी साया मुझे हैया ना नेम बन्या तीर्थंकर स्वामी बावीस मा जिनराज माया छोड़ी मनडो साध्यु नमो नमो सिरताज नेम निरंजन नाथ हमारा अमनयो नाता बाड़क तुम भक्ति निवाटे रड़तो आसुधार रड़तो आसुधार पर दुख भंजन नाथ निरंजन जग पालक कीर्तन ज्ञान सरस रजूआत करी छे मैती शाहे. अने मैती बाद हवे यादीमां आपणे आगळ वधीशुं अने मैती पछी आमंत्रण आपीशुं મોક્ષિલ જે શાહ અને પાલ મહેતા તૈયાર રહેશે. મોક્ષિલ આપ છો? પ્રણામ. પ્રણામ માનનીય સર અને ટીચર, મારું નામ મોક્ષિલ શાહ છે. મારી ઉંમર 7 વર્ષની છે. આજે હું પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન બોલવા એ તમે બધા સાંભળો. પાસો જી આજે ભગવાન तुम पूजा करूंगा तू पादर
तू मेरा ठाकर मैं तेरा ठाकर तू मेरा ठाकर मैं तेरा ठाकर एक बार मुझस बोला बोला रे दादा दरवाजा तेरा खोला खोला रे दादा दरवाजा तेरा खोला खोला रे संकेश्वर मंदिर सुंदर मूर्त संकेश्वर मंदिर सुंदर मूर मुख के जाप झोल झोल रे दादा दरवाजा तेरा खोला खोला रे दादा दरवाजा तेरा खोला खोला रे रूपा भी मुदनु मोहना पवन रूपा भी मुद मोह मोहना पवन रंग कोला गोती जा चोले चोलड़े तेरा दरवाजा तेरा મોક્ષીલ બાદ હવે આપણે પાલ મહેતા ને સાંભળીશું ને ત્યાર પછી પરમ શાહ તૈયાર રહેશે. પાલ તમે છો? પાલ મહેતા અમે તમારી રાહ જોઈએ છીએ. પાલ મહેતા નહીં હોય તો આગળ વધીશું અને પરમ શાહ અને ત્યારબાદ રોમિલ વોરા ને વિનંતી કરીશું. પરમ આર યુ ધેર? પરમ શાહ, પરમ શાહ અગર આપ પણ નહીં હો તો વિશેલ ગો અહેડ. Romil R. Vora from Surat. Romil? Romil Vora. Romil Bad, Ruhi Patel from Surat. Ruhi, are you there? Yes, sir. Ruhi, ready. Yes, sir. So please, emne mic par lavo, video on. Okay. Haan, on chhe, sir. Start kariye? Yes, sir, bilkul. Okay, ek second.
જય જિનેન્દ્ર, બહુ સુંદર પ્રસ્તુતિ રૂહી, ખૂબ સરસ. થેન્ક યુ સર. તો આપણે રૂહીબેનને સાંભળ્યા. ભગવાનને એમણે પ્રાર્થના કરી કે તું જ્યાં વસે છે ત્યાં મને તારી સાથે લઈ લે બસ. તો આપણે રૂહીબેનને સાંભળ્યા બાદ હવે શાશ્વત શાહ. શાશ્વત, તમારું માઇક ચાલુ કરો અને પ્રણામ. પ્રણામ કીધનાર શુભે દેખો ને માજી શામલિયા, મુખડું જોવાને ટમટમ ચમકે રે તારલિયા, જોવા ચમકે રે તારલિયા, બેઠા મલકે છે શામલિયા. રાજી મતીના મન વસિયા, કીધનાર શુભે દેખો ને માજી રાજી ખીલતી સાધનાની ઉગતી સવાર, ઉગતા સાધક ને વંદે સૂરજ ને ચાંદલિયા, કિરણાર શોભે દેખો ને માજી શામળિયા. પ્રણામ. પ્રણામ શાશ્વત, ખૂબ સરસ પ્રસ્તુતિ કરી તમે. અને હવે શાશ્વત બાદ આપણે આ શ્રેણીમાં આગળ જઈશું. શાશ્વત શાહ પછી આપણે અત્યારે ગ્રુપ એ માં છીએ અને શાશ્વત પછી આવે છે શ્રેયા દેસાઈ અને ત્યારબાદ યાત્રી. હેલો, તમારું બોલવાનું પૂરું થાય ત્યાર પછી મારું માઇક બંધ કરવાનું હંમેશા યાદ રાખો. તો આપણે હેલો સર. હા, શ્રેયા રેડી. શ્રેયા દેસાઈ. ઓકે, સ્ટાર્ટ કરીએ સર. હા જી, શરૂ કરો. કબીર બન કે મહાવીર બન કે ચલે આના, અંતર મેં બસ જાના. કભી વીર બન કે મહાવીર બન કે ચલે આના, અંતર મેં બસ જાના. પ્રભુ મહાવીર રૂપ મેં આના, પ્રભુ મહાવીર રૂપ મેં આના. ગૌતમ સાથ લેકે અહિંસા હાથ લેકે ચલે આના, અંતર મેં બસ જાના. કભી વીર બન કે મહાવીર બન કે ચલે આના, અંતર બસ જાના. ચલે આના, અંતર મેં બસ જાના. ચલે આના, અંતર મેં બસ જાના. સરસ, શ્રેયા બેને પણ સરસ પ્રસ્તુતિ કરી. અને આપણે આપણી યાદીમાં છેલ્લા ક્રમ પર આવ્યા છે એ ગ્રુપમાં, યાને આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓની યાદીમાં. યાત્રી ગોયાની. યાત્રી બેન આપ છો? હા 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 સર, છે. ઓકે, તમારે ત્યાં જ છે. તો બૃગેશભાઈ, મારી વિનંતી છે કે તમે એનું એ બરાબર રીતે એનું માઇક્રોફોન એવી રીતે રાખવા હોય. યાત્રી અમને દેખાઈ રહ્યા છે સારી રીતે. ઓકે, આપ શરૂ કરાવી શકો. ઓકે, હા સર. કભી વીર બન કે મહાવીર બન કે ચલે આના, અંતર મેં બસ જાના. કભી વીર બન કે મહાવીર બન કે ચલે
घर में बस जाना प्रभु महावीर रूप में आना, प्रभु महावीर रूप में आना, गौतम साथ लेके अहिंसा साथ लेके चले आना, अंतर में बस जाना, कभी वीर बन के महावीर बन के चले आना, अंतर में बस जाना, चले आना, अंतर में बस जाना, चले आना, अंतर में बस जाना। यात्री तमारी खूब सुंदर रजूआत थी, दैट वॉज वेरी गुड, तमने खूब खूब अभिनंदन अभी सरस मजाने प्रस्तुति ने माटे, अने तमने तमारा शिक्षक जे रीते तैयार करी रहा छे ए पण आनंदनी वात छे, केवू सरस रीते तमे विद्यार्थीओ एमनी साथे तैयार थई रह्या छो। तो मित्रों आनी साथे आपणी पासे जे ए ग्रुपमां नामो आव्या हता ते यादी पूरी थाय छे, पण एमां जे लोको हाजर नहोता रही शक्या एमने वधु एक छेल्ली तक आपणे आपीशुं, अने त्यार पछी बी ग्रुपनी स्पर्धा आपणे शरू करीशुं। याद राखजो, एक वक्त बी ग्रुपनी स्पर्धा शुरू थशे त्यार पछी ए ग्रुपना पार्टिसिपन्टने आपणे पाछळथी लई शकीशुं नहीं, आठ वाग्या नहीं शुरू थवानी आ स्पर्धामां, ऑलरेडी नौ वाग्या छे, एटले जे बाकी छे तेमना नामो एक वक्त हूँ बोली दऊं छूं। दर्श जैन फ्रॉम गांधीनगर, दर्श तमे छो अगर हो तो अमारुं ध्यान खेंचो, दर्श जैन फ्रॉम गांधीनगर पार्टिसिपन्ट नंबर टू लागे छे तेओ आपणी साथे नथी जोड़ाया आजे। त्यार पछी पार्टिसिपन्ट नंबर थ्री धरम जरीवाला, धरम जरीवाला आर यू देर, अगर आप हो तो अमारू ध्यान दोरजो, धरम जरीवाला। पार्टिसिपन्ट नंबर दस पाल एस मेहता, पाल आर यू देर। पार्टिसिपन्ट नंबर अग्यार परम शाह, હમણાં જ કોઈકનો મેસેજ હતો કે પરમનું નામ બાકી રહ્યું છે, પરમ તમે અગર હો તો અમારું ધ્યાન ખેંચો અને બોલવાનું શરૂ કરો, પરમ શાહ આર યુ ધેર? તમે જુઓ આપણે નામ, હેલો, હા કયા નામથી આપ બોલો છો, મોક્ષીલના નામથી? ના ના સર, મારે મોક્ષીલની જોડે જીલનું નામ પણ લખાયું હતું, લિસ્ટમાં આવ્યું નથી, અત્યારે એની ચર્ચા આવે બેન, એ સમય પૂરો થઈ ગયો છે, આઈ એમ સોરી, અમે આ રીતે ચાલુ કાર્યક્રમે જો એન્ટ્રી લેતા રહીશું તો એનો પાર નહીં આવશે, તમારે પણ નિયમનું પાલન કરવું જોઈએ, બાળકો માટે સમય કાઢો, નિયમોનું પાલન કરો। આજે સાંજે છ વાગ્યા સુધીનો આખરી સમય આપ્યો હતો, છતાંય 8:30 સુધી અમે એન્ટ્રી લીધી છે, એટલે હવે એમાં કઈ શું થઈ શકે એમ નથી। 12 નંબરના પાર્ટિસિપન્ટ રોમિલ વોરા, રોમિલ આર યુ ધેર? તો એની સાથે મિત્રો આપણી એ ગ્રુપની પાર્ટિસિપન્ટ્સ ટીમ પૂરી થઈ છે સર, સર ગ્રુપ એ માં હું બાકી છું, ધ્યાના ડાયાની, તો ધ્યાના બોલો, બિલકુલ અમારું ધ્યાન દોરો, તમારું નામ શું છે? ધ્યાના, સુરત થી, ધ્યાના દયાની, તમે કયા ધોરણમાં ભણો છો બેટા? 8th, 8માં ધોરણમાં ભણો છો? પ્રભુ ગુણ તેણા સંગીત નિર્મળ થશે રે, જંબુ દ્વીપે દક્ષિણ ભારતે મહાન કુંડે ગામે રે, ઋષભદત બ્રાહ્મણ તસ નારી દેવાનંદા નામે રે, અષાઢ શુદ્ધ છઠ પ્રભુજી પુષ્પતરથી છવિયા રે, ઉત્તરા ફાલ્ગુણી યોગે આવી તસ કુખે અવતરિયા રે, તિન રયણી સા દેવાનંદા સુપન ગજા દિખ નિર્ખે રે, પ્રભાતે સુને કંઠ ઋષભ દત હે રામા હે હરખે રે, ભાખે ભોગ
अर्थ सुख से होशे पुत्र सुजान रे तेरी सुनी सा देवानंदा की धू वचन प्रमाण रे भोग भला भोगता विचरे अहवे अचरिज होवे रे सत्कृत जीव सुरेश्वर हरख्यो अवधि प्रभु ने जोवे रे करि वंदन ने इंद्र सन्मुख साथ आठ पग आवे रे सक्रस्तव विज सहित बणी ने सिंहासन सोहावे रे सांभण जो ससने ही सायना प्रभु जी ना चरित्र उल्लासे रे जे सांभण से प्रभु गुण तेण समकित निरमण थाशे रे प्रणाम प्रणाम ध्याना तमे खूब सुंदर प्रस्तुति करी तमने खूब खूब अभिनंदन दैट वॉज वेरी गुड तो आपणे सांभळ्या ધ્યાનાબેન ને અને ધ્યાનાબેન ની સાથે હું ફાઇનલી ફરી એક વખત સૌને વિનંતી કરું છું કે આપણે ગ્રુપ એ પૂરું કરી રહ્યા છીએ અગર ગ્રુપ એ ના કોઈ પણ નામ બંને નિર્ણાયિકા બહેનોને વિનંતી કે ધ્યાના દયાની એ આપણા 17 નંબરના પાર્ટિસિપન્ટ હતા આપની પાસે 16 નંબરની યાદી છે એમાં એ 17મું નામ હતું અને ધ્યાનાએ ખૂબ સરસ પ્રસ્તુતિ કરી છે બંને બહેનો નિર્ણાયિકાઓ કૃપયા ધ્યાન આપજો તો એની સાથે આપણે ગ્રુપ એ ની સ્પર્ધાને પૂરી કરીને હવે આપણે ગ્રુપ બી ની સ્પર્ધા તરફ જઈશું ગ્રુપ બી ની યાદી શોધી રહ્યો છું ગ્રુપ બી ના પાર્ટિસિપન્ટ કૃપયા આપ સૌ તૈયાર જ હશો મને ખાતરી છે આસ્થા હિરપરા અને આસ્થાબેન પછી તૈયાર રહેશે હેતલ શાહ અને મોક્ષા મહેતા તો આસ્થા હિરપરા અગર આપ આસ્થાબેન હો તો પ્લીઝ અમારું ધ્યાન દોરો અને આપ શરૂ કરો હા સર આસ્થા છે ઓકે ફાઇન આસ્થા હિરપરા સ્ટાર્ટ કરીએ સર આ બિલકુલ આપ શરૂ કરાવી શકો જી ઓકે ઓકે રેડી વન તપા મધા આખડી મારી પ્રભુ હરે ખાય છે આખડી મારી પ્રભુ હરે ખાય છે જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે આખડી મારી પ્રભુ હરે ખાય છે આખડી મારી પ્રભુ હરે ખાય છે પગ અધીરા દોડતા દેરા સરે પગ અધીરા દોડતા દેરા સરે દ્વારે પહોંચું ત્યાં જંપો થાય છે બારે પહોંચું ત્યાં જંપો થાય છે જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે જ્યાં તમારા મુખ ના દર્શન થાય છે આખડી મારી પ્રભુ હરે ખાય છે આખડી મારી પ્રભુ હરે ખાય છે
પ્રસ્તુતિ હતી આસ્થાબેન હીરપરાની, અને આપણે બી વિભાગની સ્પર્ધા હવે શરૂ કરી છે. આસ્થાબેન પછી હેતલ શાહ અને ત્યાર પછી મોક્ષા મહેતા એમને પ્રસ્તુતિ કરશે. ડુ વી હેવ હેતલ? હેતલ શાહ પ્લીઝ. હેતલ શાહ આપો તો પ્લીઝ અમારું ધ્યાન આકર્ષિત કરો. પાર્ટિસિપન્ટ નંબર 3 મોક્ષા મહેતા, આપ મોરબી થી અમારી સાથે જોડાના છો. મોક્ષા મહેતા ફ્રોમ મોરબી, આર યુ ધેર? પાયલબેન ઝવેરી ફ્રોમ સુરત, પાયલ ઝવેરી ફ્રોમ સુરત. આગળ વધીશું. પ્રાર્થના મહેતા, બિલકુલ ચાલુ કરો. હા પણ દીકરા, તમારો ચહેરો અમને દેખાય એવી રીતે તમારો કેમેરા ગોઠવજો. હા હવે દેખાઈ રહ્યો છે, બરાબર દેખાય. જી, તું તો છે અંતરયામી પ્રભુજી, તને શું કહીએ, તુજ કહે કે સ્વામી, તુજને છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, કે તુજને છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, આ છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, કે તુજને છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, આ છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ. પદ પમ પપ ધનિ ધ ધનિ ધ મપ મગ મમ પદ પ પદ પ પદ ધ પમ પમ ગરે મગરે ગરે ગરે સા 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 ગરે સા પમ ગરે સા 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 ગરે સા આ આ આ આ તારા જેવો કોઈ નદીઠો મનડાને તું લાગે મીઠો, મનડાને તું લાગે મીઠો, કરુણા સાગર હે તીર્થંકર, કરુણા સાગર હે તીર્થંકર, શરણુ તારુ લઈ આ, તુજ કહે કે સ્વામી, તુજને છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, કે તુજને છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, આ છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, તુજને છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, આ છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, આ છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ, આ છોડીને ક્યાં જઈએ, સ્વામી છોડીને ક્યાં જઈએ. પ્રણામ. પ્રણામ. ખૂબ સરસ પ્રસ્તુતિ પ્રાર્થનાની. આપણે પ્રાર્થનાબેન ને સાંભળ્યા, અને પ્રાર્થનાબેન બાદ આપણી યાદીમાં નામ છે પ્રશમ, પ્રશમ જૈન. આર યુ ધેર પ્રશમ? પ્રશમ જૈન અગર આપો તો અમારું ધ્યાન આકર્ષિત કરજો. આગળ વધીશું. પ્રશાંત જૈન. પ્રશાંત, આર યુ ધેર? પ્રશાંત જૈન બાદ
આપણી પાસે યાદીમાં નામ છે પ્રિયાંશી પટેલ. પ્રિયાંશી તમે જોડાયા છો? યસ સર. પ્રિયાંશી પટેલ પ્લીઝ. યસ સર, આમ ધેર. આપ પ્રિયાંશી છો? સર હું સ્ટાર્ટ કરું? હા બિલકુલ શરૂ કરો મારા દીકરા. પ્રભુ વીર બને કે મહાવીર બને કે ચલે આના અંતર મેં બસ જાના. પ્રભુ વીર બને કે મહાવીર બને કે ચલે આના અંતર મેં બસ જાના. ના એટલે અહીંયાથી બોલાશે ખરું ને? આજે પ્રભુ મહાવીર રૂપ મેં સાથ લેકે અહિંસા હાથ લેકે ચલે આના અંતર મેં બસ જાના. પ્રભુ વીર બનકે મહાવીર બનકે ચલે આના અંતર મેં બસ જાના. ચલે આના અંતર મેં બસ જાના. ચલે આના અંતર મેં બસ જાના. થેન્ક યુ. વેરી વેલ ડન પ્રિયાંશી, ખૂબ સરસ પ્રસ્તુતિ. અને પ્રિયાંશીબેન પટેલ પછી હવે આવશે વાંશી વોરા, અને વાંશી બાદ વાંશિકા પટેલ. વાંશી વોરા, આર યુ ધેર? વાંશી વોરા, આમંત્રણ આપીશું વંશિકા એ પટેલ ફ્રોમ સુરત. પ્રણામ સર. પ્રણામ સર, મારો અવાજ આવે છે? બિલકુલ, મારા દીકરા સરસ રીતે આવે છે, આપનો અવાજ આપ શરૂ કરી શકો. ઓકે. કભી વીર બને કે મહાવીર બને કે ચલે આના અંતર મેં બસ જાના. કભી વીર બને કે મહાવીર બને કે ચલે આના અંતર મેં બસ જાના. પ્રભુ મહાવીર રૂપ મેં આના. પ્રભુ મહાવીર રૂપ મેં આના. ગૌતમ સાથ લેકે અહિંસા હાથ લેકે ચલે આના અંતર મેં બસ જાના. કભી વીર બને કે મહાવીર બને કે ચલે આના અંતર મેં બસ જાના. ચલે આના અંતર મેં બસ જાના. ચલે આના અંતર મેં બસ જાના. પ્રણામ. પ્રણામ વંશિકા, ખૂબ સરસ પ્રસ્તુતિ. તો આપણે સાંભળ્યા વંશિકા પટેલને, અને હવે વિહાન એસ શાહ. વિહાન, આર યુ ધેર? વિહાન એસ શાહ, મારો અવાજ આવે છે? હા વિહાન, આવે છે બેટા. સારી રીતે પ્રસ્તુતિ કરો બેટા. યસ વિહાન, યુ કેન સ્ટાર્ટ. સ્વામી તુમે કાઈ કામ ન કીધું, ચિતડું અમારું ચોરી લીધું. અમે પાના તુમ શું કામ ન કરશું,
भक्ति गही माना गरमा दर्शु साही बाबासु पूज्य जिनंदा मोहना वासु पूज्य जिनंदा मन गरमा दरिया दर शोभा देखा तो नित्य रहे ज्योतिर शोभा मन वे कुंठा कुंठित भगते जो भी भाखे अनुभव युगते साही बाबा सु पूज्य जिनंदा मोहना वासु पूज्य जिनंदा क्लेश वासित मन संसार क्लेश रहित माना ते भव पार जो भी शुद्ध माना घर तुम्हें आव्या तो प्रभु अवनव रिधि रिधि पाया साही बाबासु पूज्य जिनंदा मोहना वासु पूज्य जिनंदा सात राज अलग जाई बैठा पन भगते अम मन माई बैठा अलगाने वलगा जे रहू ते माला खरा गर दुख सहबू साही बाबा सु पूज्य जिनंदा मोहना वासु पूज्य जिनंदा ध्याता देय ध्यान गुण के भेद छेद कर सुहविते के शिर नीर परे तुम सु मनसु वाचक यश कहे है जे हरजु साई बाबा सु पूज्य जिनंदा मोहना वासु पूज्य जिनंदा प्रणाम प्रणाम खूब सरस प्रस्तुति तो आपणे વિહાન ભાઈ ને પણ સાંભળ્યા અને હવે આપણે બી ગ્રુપમાં યાને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં છેલ્લા પાર્ટિસિપન્ટ સુધી પહોંચી ગયા છે અને તેઓ છે વૃંદાક્ષી વિરાની વૃંદાક્ષી આર યુ ધેર વૃંદાક્ષી વિરાની જો વૃંદાક્ષીબેન નહીં હોય તો એની સાથે આપણે બી ગ્રુપ પૂરું કરીએ છીએ જે લોકો એબસન્ટ છે એ લોકોના નામ હું ફરી એક વખત બોલી જાઉં છું એમાંથી કોઈ હોય તો હજી તમારા માટે આ ભાગ લેવાની છેલ્લી તક છે પાર્ટિસિપન્ટ જે લોકો હાજર નથી રહ્યા તેમના નામો આ પ્રમાણે છે હેતલ આર શાહ હેતલ શાહ મારો ડી ગ્રુપનો હતો ડી ગ્રુપમાં હેલો જે કે આમાં લખેલો છે આમાં લખેલો છે હેલો ફોન આવી ગયો તો એટલે સોરી હેતલ શાહ આર યુ ધેર હેલો હું સર હું વૃંદાક્ષી વિરાની વૃંદાક્ષી વિરાની ઓકે વૃંદાક્ષી તમારો વિડિયો ઓન કરો તમે ક્યાં છો ઓન જ છે ઓન જ છે ઓકે તારે જવાની સ્ટાર્ટ કરું હા જી શરૂ કરો પણ બેટા તમારો કેમેરા પણ એવી રીતે ગોઠવાયો છે કે અમને તમારો સિતાર દેખાય તમારો ચહેરો નથી દેખાતો એવી રીતે ગોઠવો કે અમે તમને જોઈ શકીએ નિર્ણાયક તમને જોઈ શકે જોઈ શકો છો તમે મને તમારો કેમેરામાં બાકીનો બધો તમારું આટલું નાનો તમે દેખાવ છો અને ઉપર આખો મોટી સિતાર દેખાય છે દેખાય છે મદદ લો ત્યાં હોય તેમ નહીં દેખાય છે હા ઓકે હા હવે તમે શરૂ કરી શકો ઓકે ઓકે તમારું નામ બેલા ફરીથી બોલજો બેટા મારું નામ વૃંદાક્ષી વિરાની પ્લીઝ સ્ટાર્ટ ઓકે Start. One, two, three. Ha, ha, ha.
ત્યાં સ્થાન આપી દે ફાઇનલ કોલ આ છેલ્લી વખત એમને આમંત્રણ આપીએ છીએ. હેતલ આર શાહ ફ્રોમ સુરત. સર મારું ડી ગ્રુપ માં છે, ભૂલથી તમારામાં બી માં લખાઈ ગયો છે, હવે લખેલું પણ છે. અચ્છા, આપ હેતલ શાહ છો? હા સર. હા, તો હેતલ શાહ યુ આર ઇન ડી ગ્રુપ. ઓકે, ચાલો એની કાળજી લઈશું કે તમે ડી માં છો. આગળ જઈએ. પાર્ટિસિપન્ટ નંબર 3 મોક્ષા મહેતા. મોક્ષા મહેતા, આર યુ ધેર? પાર્ટિસિપન્ટ નંબર 4 પાયલ ઝવેરી, તેઓ પણ નથી. નંબર 7 પ્રશાંત જૈન, તેઓ પણ નથી. અને 9 નંબરના પાર્ટિસિપન્ટ આવી ગઈ. બેટા, મારા અત્યારે મોક્ષાને નથી બોલાવ્યા અમે. પાર્ટિસિપન્ટ નંબર 9 વંશી વોરા. તો એની સાથે આપણે બી ગ્રુપ પૂરું કરીએ છીએ અને હવે કોલેજના વિદ્યાર્થીઓની સ્પર્ધા શરૂ કરીએ છીએ. એનીબડી બી માં કોઈ બાકી હોય એવું કોઈ છે? હિતશ્રી લખ્યું છે, તમને કેવી રીતે સમજાય? ચાલો આગળ વધો, તમારી શરૂઆત કરો. શરૂઆત કરો તમારી. કલિકાલનો કલ્પતરુ છે તારો મહિમા ફારી, તારા શરણે આવે છે આ લાખો નને નાદ, તાળી પાડીને તમે બોલજો જય જય પારસનાથ, દાદાના દરબારે બોલજો જય જય પારસનાથ. તું છે મારો, હું છું તારો, એવો મારો દાવો, ભક્તિ કરતા મુક્તિ પામો, હૈયામાં છે ભાવો, તાળી પાડીને તમે બોલજો જય જય પારસનાથ. તારી મારી પ્રીત પુરાણી જન્મ જન્મ નો નાતો, આજે તો કરવી છે મારે હૈયા કેરી વાતો, તાળી પાડીને તમે બોલજો જય જય પારસનાથ, દાદાના દરબારે બોલજો જય જય પારસનાથ. મોક્ષાબેન, તમારી પ્રસ્તુતિ પૂરી થઈ? હા, થઈ ગઈ. ચાલો, આભાર. તો મિત્રો, આની સાથે આપણે ગ્રુપ બી પૂરું કર્યું છે અને કોલેજના વિદ્યાર્થીઓને સાંભળવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. સંજયભાઈ, તમારા ઘરનું માઇક ચાલુ, ત્યાંનો બીજો અવાજ પણ આવે છે અહીં, પ્લીઝ એવું નહીં કરો, એનાથી બાકીના પાર્ટિસિપન્ટ્સ ડિસ્ટર્બ થાય છે. જેમણે બોલવાનું ન હોય એમનું માઇક ચાલુ ન હોવું જોઈએ, સાદી વાત છે.
આગળ વધીએ છીએ અને વી આર ગોઈંગ ટુ ટીમ સી નાવ. આશી શાહ ફ્રોમ સુરત. આશી, આર યુ ધેર? બીજા નંબરના પાર્ટિસિપન્ટ ફોરમ ગાંધી ફ્રોમ મોરબી. યસ સર. હા ફોરમ, તમે છો, તમારો વિડીયો ઓન કરો. સરસ. હા, કરી યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. ધર્મજીનેશ્વર તારા ચરણે વંદના, ધર્મજીનેશ્વર તારા ચરણે વંદના, સ્વીકારી ગારો જગદા નંદના, ધર્મજીનેશ્વર તારા ચરણે લાખ ચરણો બવરાનમાં, લાખ ચોરાસીરો બવરાનમાં, તારા જીવી શક્તિ આપો દાનમાં, તારા જેવી શક્તિ આપો દાનમાં, જેથી પામું સુખ ના મોતે ધામમાં, ધર્મજીનેશ્વર તારા ચરણે વંદના, ધર્મજીનેશ્વર તારા ચરણે વંદના. પ્રણામ. ફોરમ, તમે ખૂબ સરસ પ્રસ્તુતિ કરી દીકરા. તો આપણે ફોરમ બેનને સાંભળ્યા, તેઓ આપણી સાથે મોરબીથી જોડાયા હતા. અને ફ્રેની શાહ ફ્રોમ સુરત. ફ્રેની બેન, આર યુ ધેર? હા, યસ. ફ્રેની શાહ ફ્રોમ સુરત. હા, યસ સર, હું છું. હા, મારા દીકરા. પરમાત્મા તિરંગાશે મારો આત્મા, પરમાત્મા તિરંગાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે મારી તકદીર છે, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે મારી તકદીર છે, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, મારો આત્મા. પ્રણામ. પ્રણામ. ફ્રેની, ખૂબ સરસ પ્રસ્તુતિ, તમને ખૂબ ખૂબ વિશેષ અભિનંદન. ધેટ વોઝ વેરી વેલ ડન. તો આપણે સાંભળ્યા
શ્રેણી બેન ને શ્રેણી શાહ તેઓ સરસ પ્રસ્તુતિ કરી અને હવે એ શ્રેણીમાં આગળ વધીશું અને હસ્તી મહેતા ને વિનંતી કરીશું. હસ્તી આર યુ ધેર? હા જી સર. હા બેટા આપ આપકા માઇક્રોફોન વિડિયો ઓન કીજીએ. હા સર એક મિનિટ. સર દેખાય છે? અવાજ આવે છે બેટા? અવાજ તો આવી ગયો છે, અમે આપને જોઈ નથી શકતા. યસ હવે આપને જોઈ શકીએ. યા પ્લીઝ યુ કેન સ્ટાર્ટ. ભૌતિક સુખોમાં એને કેવળ દુઃખ જો, દુખિયા જીવો કરુણા ધારકને ચાલો વંદન કરીએ, એના ગરવાનો ચાલો ગુલજન કરીએ. દેવા દેવ કરણ કરીએ, એના ગરવાનો ચાલો ચાલો ગુંજન, ચાલો ગુંજન કરીએ. આત્મને પરમાત્મનો જે સંગ જણ્યો છે રાજ, હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યું છે આજ, હરક હરક મન હરક હરક માં ઝૂમી રહ્યું છે આજ. તરંજનની કેવી શુભ પડ હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, પરમાત્મા થી પ્રગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, થશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા. પ્રણામ. પ્રણામ હસ્તી, ખૂબ સરસ પ્રસ્તુતિ મારા દીકરા. પરમાત્મા બની જશે મારો આત્મા, ખૂબ સરસ. આપણે હસ્તીબેન ને સાંભળ્યા. હસ્તી મહેતા તેઓ મુંબઈથી આપણી સાથે જોડાયા હતા અને હસ્તીબેન બાદ હવે કાલ્પ અંબાની ફ્રોમ સુરત. કાલ્પ આર યુ ધેર? કાલ્પ અંબાની, કાલ્પ અંબાની ફ્રોમ સુરત તેઓ નથી, આગળ વધીએ છીએ. ખુશી પરીખ ફ્રોમ સુરત. હેલો શાકલ પ્રેઝન્ટ. હા તો તમારો વિડિયો ઓન કરો કાલ. હા સર એક જ મિનિટ. સર એક પાંચ મિનિટ. ના દીકરા પાંચ મિનિટ તો પછી તમે થોડી વાર પછી જોડાજો, તમે તૈયાર થઈ રહેજો. હા હું તૈયાર થઈ જાઉં, તમે બીજાને લઈ લો. ખુશી પરીખ, ખુશી આર યુ ધેર? યસ સર. મારા દીકરા તમે શરૂ કરી શકો. મારો અવાજ આવે છે સર? સરસ રીતે આવે છે બેટા, યુ કેન સ્ટાર્ટ. ઓકે સર, થેન્ક યુ. વિનંતી કેસે કરું સહી મોરા, વિનંતી કેસે કરું, विनंती कैसे करूं सही मोरा, विनंती कैसे करूं. भक्ति नो मार्ग छे दो हिलड़ो,
किम मन स्थिर करुआ भक्ति नो मारग छे दो हिलड़ो किम मन स्थिर करु किम मन स्थिर करु साई मोरा किम मन स्थिर करु साई मोरा विनंती कैसे करूं कैसे करूं विनंती कैसे करूं साई मोरा विनंती कैसे करूं काल अनादि भयो मेरो तुम वीण काल अनादि भयो मेरो तुम वीण भवन माही फिरूं भवन माही फिरूं साई मोरा भवन माहे फिरूं साई मोरा विनंती कैसे करूं कैसे करूं विनंती कैसे करूं साई मोरा विनंती कैसे करूं साई मोरा विनंती कैसे करूं प्रणाम सर Pranam Khushi, that was really very good with all your involvement. That was very good. Very fine. So, apne sambhalya Khushi ben ne, Khushi Parikh from Surat. And have Kushangi Darekar from Surat. Kushangi, dikha tumhe aavi gaya chho? Yes. Please, apno, apne replace kari raho chho spotlight par, aap apne prastuti kari shaksho. Please start. સર અવાજ આવે છે ને મારો જી મારા દીકરા આવે છે નમસ્કાર હું કુશાંગી દરેકર સુરતથી અને આજે મારી સ્તુતિના શબ્દો છે મારે મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે વાહ સરસ મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી છે મેવા મળે કે ના મળે મારી સેવા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે મારી તમારી કરવી છે મારો કંઠ મધુરો ના હોય ભલે મારો સુર બેસુરો હોય ભલે મારો કંઠ મધુરો ના હોય ભલે મારો સુર બેસુરો હોય શબ્દો મળે કે ના મળે મારી સપના તમારી કરવી મુક્તિ મળે કે ના મળે મારી ભક્તિ તમારી કરવી છે મળે કે ના મળે મારી વાત મારી કરવી મુક્તિ મળે કે ના મળે પ્રણામ ખૂબ સરસ પ્રસ્તુતિ કુશાંગી થેન્ક યુ સર સર શા કલ્પ રેડી અંબાણી કલ્પ રેડી ના તમારો વારો પાછો આવશે ત્યારે તમને કહીશું કુશાંગી બાદ
प्रीति शाह। प्रीति बेन आप तैयार छो? प्रीति शाह प्लीज, इफ यू आर देर प्लीज अमारू ध्यान आकर्षित करजो। प्रीति शाह आगळ वधीशु। विधि बी शाह फ्रॉम सूरत। विधि शाह, विधि आर यू देर? अने कॉलेज ना ग्रुप ना छेल्ला पार्टिसिपेंट नु नाम छे व्योमा चोक्सी फ्रॉम सूरत। व्योमा चोक्सी तो कॉलेज ना ग्रुप ना पार्टिसिपेंट्स जे लोको पहला कॉल पर हाजर नथी रही शक्या तेमने फरी एक वक्त फाइनल कॉल अने त्यार बाद आ स्पर्धा आजनी पूरी थशे। आपणे परिणाम नी दिशा व्योमा मारा दीकरा तमे आव्या छो। यस वेलकम व्योमा, तमे प्रस्तुति शुरू करी शको बेटा। प्रणाम सर, मारो अवाज आवे छे? हाँ मां दीकरा, थोड़ो धीमो आवे छे, मोटे थी बोलजो बस। आदिनाथ मैं तो पकड़ो तारो हाथ, मने दे जो सदा साथ हो। माला आदिनाथ हो, आव्यो तुम पास लई मुक्ति दियाश, मने करशो ना निराश हो। माला आदिनाथ हो, અમે આપનું સંગીત નથી સાંભળી શકતા, આપ શરૂ કરી શકો। દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે, રોમે રોમે આ મારા પુલકિત બને છે, પુલકિત બને છે। ભાવો ભાવનો મારો ઉતરે છે, થાક હું તો પામો હળવાશ હો। આદિનાથ હો, ભાવો ભાવનો મારો તો પામો હળવાશ હો। આદિનાથ હો, થેન્ક યુ વેરી મચ, તમે સરસ પ્રસ્તુતિ કરી। આપણે સાંભળ્યા વ્યોમા બેનને, વ્યોમા ચોક્સી ફ્રોમ સુરત। જે લોકો પહેલા કોલ પર હાજર નહોતા રહી શક્યા તે લોકોને કોલેજના ગ્રુપને આપણે ફરીથી એક વખત ફાઇનલ કોલ એમને આપી દઈએ, ત્યારબાદ આ સ્પર્ધાને આપણે પૂરી કરીને એના પરિણામ તરફ જઈશું। પાર્ટિસિપન્ટ નંબર 1 આશી શાહ। આશી આર યુ ધેર? યસ સર, યસ સર। હા મારા દીકરા, भाव सुनित नित वंदता लहिए परमानंद, वंदो 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 साहिब नेमी जीनंद, लहिए परमानंद। ब्रह्माचरी चूड़ामणि साचो वडवीर, मदन मतंग जकेशरी मेरु महीधर धीर,
हो भवियड़ बंदो भाव सुने मिजिनंद साहिब बंदो भाव सुने मिजिनंद भाव सुनित नित वंदता लहिए परमानंद वंदो 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 साहिब ने मिजिनंद लहिए परमानंद। प्रणाम सर। प्रणाम मारा बेटा, खूब सरस। आ सरस मजानी वंदना करी आशीष शाहे कॉलेज ग्रुप मा आशीबेन, पछी आपणे आगळ वधीशु अने नेक्स्ट पार्टिसिपेंट जेवो हाजर नहोता तेमने आमंत्रण आपीशु। पार्टिसिपेंट नंबर 5 काल अंबानी। काल पवे आपनो वारो आव्यो छे, आपनो शुरुआत करी शको। प्रेजेंट सर जी, आपनो वीडियो ऑन करजो। हा सर, आप शुरू करी शको। संसार थी विरती रत्नो गिरनार थी मुक्ति पथनो सतवार छे एक मारो आधार छे एक वस ने मने मने ने मरस गरे पगरे सन ने मने मने ने मरस ओ ने मने मने ने मरस ओ ने मने मने ने मरस ओ ने मतु मारो प्रेम छे सौंप्यो तने आजीवन जोई तने पहली ज क्षणे मोहायु छे मारु मन गिरनारी ब्रह्मचारी जाओ तुझ पर हूँ ओवारी मुक्ति नो वेशधारी राजी मती बनु तारी भरतार तू रज मारो भव भवनी छे तरस सतवार छे एक मारो आधार छे एक बस बस ने मने मने ने मरस गरे पगरे सानी ने मने मने ने मरस गिरनार तो ए भूमि छे ज्या शिव वर्या जीवनन अरिहंत सिद्ध भूमि तणा धन्य बन्या साधु सन ने मीनो हाथ जाली बनु प्रशम व्रत धारी रैवत नो साथ पामी बनवु छे मुक्ति गामी प्रभु ने मनो गिरी हे मनो मारे बनवु छे वारस सतवार छे तुमारो आधार छे एक बस ने मने मने ने मरस गरे पगरे सानी ने मने मने ने मरस ओ ने मने मने ने मरस ओ ने मने मने ने मरस। प्रणाम सर। थैंक यू प्रणाम। काल दैट वाज गुड वन। आपने सापेला काल पांबानी ने अने काल भाई बाद जे लोको सी ग्रुप ना पार्टिसिपेंट्स ने आपणे જોઈ રહ્યા છીએ અને તેમાંથી જે લોકો હાજર નથી રહ્યા તેમને ફાઇનલ કોલ આપી રહ્યા છે। આફ્ટર કાલ પાર્ટર 5 વી આર ગોઈંગ ટુ 8 પ્રીતિ પિશા। પ્રીતિ બેન અગર આપ હો તો આ ફાઇનલ કોલ છે આપને માટે પ્રીતિ શાહ અને પ્રીતિ બેન બાદ વિધિ શાહ। યસ સર, વિધિ વિધિ આપ હો તો મારા દીકરા શરૂ કરો। ઓકે, હેલો, સંભળાય છે? હા બેટા, તમારો અવાજ આવી જાય છે।
आदि जीणन भरत बताओ आज मारो देवी माता पूछे क्या छे मारो लाज आदि जीणन भरत बताओ आज मारो देवी माता पूछे क्या छे मारो लाल तू तो रंग मैल मुझ करे छे तू तो रंग मैल मुझ करे छे मारो ऋषभ तो वन मा करे छे मारो ऋषभ तो वन मा करे छे कोई लावो एना समाचार मारो देवी माता पूछे क्या छे मारो लाल आदि जीणन भरत बताओ आज मारो देवी माता पूछे क्या छे मारो लाल थर कंपावती ठंडी पड़े छे घरमा रहेवाथी शरदी चढ़े छे एवी ठंडी केम रहेशे मारो कोमल माल मारो देवी माता पूछे क्या छे मारो लाल समो वसान देवो रचे अल परिषद ने दुखो अचे छे भरत कहे चालो माता प्रभु आव्या द्वार मारो देवी माता पूछे क्या छे मारो लाल आदि थैंक यू विधि અને વિધિબેનના આ પ્રસ્તુતિની સાથે મિત્રો કોલેજ માટેની સ્પર્ધા પણ પૂરી થાય છે તો મિત્રો આજે પર્યુષણ પર્વની સ્પર્ધાઓના બીજા દિવસે ગઈકાલે આપણે ક્વિઝની સ્પર્ધા કરી અને આજે એ બી અને સી વિદ્યાર્થી હેલો હા વિદિત કઈ કહેવા માંગો છો હા મારું કનેક્શન જતું રહ્યું કોઈ જ વાંધો નહીં બેટા તમારો એક અંતરો અને એક મુખડું અમે સાંભળી જ લીધું છે ઓકે હા થેન્ક યુ મારા દીકરા ધેટ વોઝ વેલ વેલ ડન સારી રીતે થેન્ક યુ યા તો વિથ ધીસ ફ્રેન્ડ્સ આપણે આ સભામાં એક વિરામ લઈશું અને આફ્ટર ધ બ્રેક જ્યારે આપણે આવીશું ત્યારે આપણા બંને નિર્ણાયિકા બહેનો અમિતાબેન મહેતા ધેર ઇઝ અમિતાબેન મહેતા શાહ અને વિનીતાબેન શ્રોફ એમનું પરિણામ લઈને આપણી સાથે આવશે ભદ્રેશભાઈ દરમિયાન માં આપ કઈક વાત કરવા માંગો છો કે વી હેવ અ બ્રેક હિયર તમારો માઇક્રોફોન બંધ છે ઓકે સો વી આર હેવિંગ અ બ્રેક યસ ભદ્રેશભાઈ હા નહીં એકાદ મિનિટ જરા વાત કરી લઈએ એમને કે પછી બ્રેક પછી કરું બિલકુલ કરી લો હા અમિતાબેન અને અમિતાબેન મહેતા અને બિનીતાબેન આજના જજીસ છે નિર્ણાયકો છે અમિતાબેન એ અઠવા લાઈન જૈન પાઠશાળામાં અને તે પહેલા અનેક જગ્યાઓએ બહુ જ સુંદર કામગીરી કરી ચૂક્યા છે ખાસ કરીને ગુજરાત મિત્રમાં પત્રકાર તરીકે એવા અમિતાબેન આજે આપણને જજીસ તરીકે સાંપડ્યા છે અને બિનીતાબેન શ્રોફ બિનીતાબેન શ્રોફ એ અમારી જીવનજ્યોત ટ્રસ્ટ અમરોલી કે જ્યાં આ જે સ્પર્ધા ચાલી રહી છે વિરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેવી જ વિરમતીબેન ફકીરચંદ શાહ પ્રાથમિક શાળા અને પ્રીતિબેન ભદ્રેશકુમાર શાહ હાયર સેકન્ડરી સ્કૂલના તેઓ સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ છે ટીચર છે ચીફ છે અને એવા બિનીતાબેન અને અમિતાબેન આજે આ બંને જજીસ છે એમની પાસે આપણને છેલ્લે એમનું એ લઈએ પરિણામ તે પહેલા આ સ્પર્ધાઓનો જે મુખ્ય હેતુ છે તે 15મી તારીખથી શરૂ થતી વ્યાખ્યાનમાળાને વધુ ને વધુ લોકો રસ લેતા થાય ભદ્રેશભાઈ આપને એક ક્ષણ માટે વચ્ચે રોકું છું બિનીતાબેન શ્રોફ અને અમિતાબેન આપ આ સભામાંથી નીકળી જઈને આપના પરિણામ તૈયાર કરવાની દિશામાં જઈ શકો ભદ્રેશજી આપ બોલી શકો કરેક્ટ ભદ્રેશભાઈ આપનું માઇક બંધ થયું છે તો ઓન કરજો અને બોલજો તો
હા એ પર એ જરૂરથી એમાં તમે બધા જોડાજો, તમારા માતા પિતા સાથે, તમારા ફેમિલી સાથે, તમારા પરિવાર સાથે, અને સાથે સાથે તમારા સંઘમાં પણ આ સમાચાર મૂકજો કે જેથી કરી અને આ પર્યુષણ વ્યાખ્યાન માળા એ સુરતની એક આગવી પહેચાન બની જાય અને એમાં આપણે સમગ્ર આપણે વર્ષભરનું અધ્યાત્મનું ધર્મનું ભાથું મેળવી શકીએ, જ્ઞાન મેળવી શકીએ કે જે આપણી જિંદગીને ઊંચે ને ઊંચે લઈ જાય. એટલે ખાસ જે એનો હેતુ છે, મકસદ છે, તે પર્યુષણ વ્યાખ્યાન માળામાં આપ જરૂરથી જોડાજો. એની એક જ લિંક છે, આઠે આઠ દિવસની એક લિંક તમને આપવામાં આવશે. આ પર્યુષણ પર્વના તમારા જે એ છે, આપણે તમારું વોટ્સએપ ગ્રુપ છે તેમાં મૂકવામાં આવશે. એક બે દિવસમાં અથવા તો આગલે દિવસે આપ એના દ્વારા દરેકે દરેક એમાં જોડાઈ શકશો. એટલે ખાસ જરૂરથી તમે એમાં જોડાજો. થોડો અફસોસ છે કે ઘણા બધા નહીં આવ્યા આજે. એવું કેવી રીતે બને છે કે હજુ ગઈકાલે કે પરમ દિવસે જ નામ લખાવ્યું હોય સ્તવનમાં, ગાયિકા સ્તવન વિભાગમાં, અને આજે એક કે બે દિવસ પછી તમે ન આવો, એવું કેવી રીતે બની શકે? તો એ મને થોડી અફસોસની વાત છે. અને બીજી અફસોસની વાત એ છે કે હજુએ એકચ્યુઅલી એકે એક ગ્રુપમાં મિનિમમ 30 જો એ થાય પાર્ટિસિપેશન, તો જ આપણને મજા આવે એનું. તેને બદલે આપણે ટોટલ આજનું પાર્ટિસિપેશન 40 હતું, તેમાંથી પણ કેટલા બધા નહીં આવ્યા. એટલે આવું છું એક બે મિનિટ. તમે જરૂરથી આવતે વર્ષે બધા જ ફરીથી એકવાર ભાગ લો ત્યારે આ વાત ખ્યાલ રાખજો કે તમે એની અંદર હાજર રહો. અને બીજું કે વધુમાં વધુ સંખ્યામાં ભાગ લો અને વધુ વધુ પર્યુષણ વ્યાખ્યાન માળામાં જોડાઓ. બસ આટલી વાત સાથે નરેશભાઈ આપ માઇક લઈ લો અને આપ પરિણામ જાહેર કરો. બધાને જે ભાગ લીધો છે તે બધાના ખૂબ અભિનંદન, અને સાથે સાથે અભિનંદન ખાસ જજીસ બહેનોને, અને આવતીકાલે પણ આ જ જજીસ બહેનો ફરીથી જોડાય એવી નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ. એક એક ને અભિનંદન. થેન્ક યુ વેરી મચ ભદ્રેશભાઈ. અને મિત્રો, એની સાથે આપણે રેકોર્ડિંગમાં અને આ કાર્યક્રમમાં બ્રેક લઈએ છીએ. નિર્ણાયકોનો નિર્ણય આવી જાય એટલે તરત જ આપણે ફરીથી જોડાઈશું અને આગળ વધીશું. દોસ્તો, બ્રેક પછી આપ સૌનું સ્વાગત છે. જૈન સ્તવન ગાવા માટેની આપણી સ્પર્ધાના ગ્રુપ એ, બી અને સી વિદ્યાર્થીઓ સ્કૂલના અને વિદ્યાર્થીઓ કોલેજના, એમણે જે પ્રસ્તુતિ કરી ત્યાર પછી આપણા બંને નિર્ણાયિકા બહેનોએ લીધેલો નિર્ણય આપની સમક્ષ આવી રહ્યો છે. અમિતાબેન શાહ આપણી સાથે છે અને વિનીતાબેન આવ્યું છે. વિનીતાબેન, હું વિનીતાબેનને પણ વિનંતી કરી રહ્યો છું. દરમિયાનમાં એ પરિણામ જાહેર થાય તે પહેલા અમિતાબેન, યુ કેન પ્લીઝ શેર યોર વ્યૂઝ. પ્રણામ બેન. ઘણા બધા બાળકોએ ઘણું સારું ગાયું, પરંતુ જે રીતનો અમારો પાઠશાળાનો ને એનો અનુભવ છે એ પ્રમાણે ઘણા ઓછા બાળકોએ ભાગ લીધો, અને જે રીતે પરફોર્મન્સ થવો જોઈએ અથવા તો એકાદ બે લીટી ગાઈ, અને ઘણા બધા સ્તવનો લગભગ આ ઉંમરના બાળકોને આવડતા જ હોય છે, પણ તેઓ ગાઈ શકા નહીં એવું મને લાગે છે. ટ્રાય એન્ડ ટ્રાય, આવતે વર્ષે ઘણા બધા બાળકો પાર્ટિસિપેટ કરે અને અત્યાર કરતા વધારે સારી રીતે પરફોર્મન્સ આપે એવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ અમિતાબેન. તમારા વ્યૂઝ મળ્યા છે. વી આર વેઇટિંગ ફોર વિનીતાજી ઓલસો ટુ જોઈન. દરમિયાનમાં મિત્રો, આપ જે સાંભળવાના માટે આતુર છો તે પરિણામ હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. દરમિયાનમાં વિનીતાબેન જોડાશે તો આપણે એમના પણ મંતવ્ય, એમના મનમાં પણ શું છે તે પણ આપણે જાણી શકીશું. શી ઇઝ જોઈનિંગ અસ, સો લેટ અસ વેઇટ ફોર હર. જે પરિણામ મારી પાસે તૈયાર છે તે પરિણામ આપને અમે તરત જ એને વોટ્સએપ ગ્રુપ પર પણ મોકલીશું. વિનીતાજી, આર યુ ધેર?
Yes, sir. Yeah. Please share your views, Binitaben. Namaskar, pranam, jai jinendra sabne. ખુબજ સરસ પ્રસ્તુતિ રહી બધાની. થોડું મારે એ કહેવું હતું કે આપણે જ્યારે સ્તવન સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે તો એક તો સ્તવનની પસંદગી, એના પર પણ ધ્યાન આપણે આપવું જોઈએ. બીજું સુર, તાલ, ભાવ એ બધું તો હોય જ છે, કારણ કે સ્તવન સ્પર્ધા છે, ગીતની સ્પર્ધા છે. એની સાથે સાથે ઓનલાઈન સ્પર્ધા છે તો તમારે થોડું એ ધ્યાન મારા હિસાબે પણ રાખવું જોઈએ કે અગર આપણે માઇક આવી રીતે રાખીને બોલીએ છે તો કદાચ મારો અવાજ તમને એટલો ક્લિયર નહીં સંભળાતો હશે. આપણી હવા, આપણો શ્વાસ લેવાનું બધું જ ડિસ્ટર્બન્સમાં આવી શકે છે. તો અગર આપણે માઇક આ રીતે રાખીએ છીએ તો તમને કદાચ મારો અવાજ ક્લિયરિટી સાથે સંભળાઈ રહ્યો હશે, અને શ્વાસની જે પદ્ધતિ છે, આપણે ગાતી વખતે શ્વાસ ચડી પણ જાય તો એ માઇનર થઈ જતો હોય છે. તો જ્યારે બીજી વાર આપણે ભાગ લઈએ ત્યારે નિયમમાં તો એવું લખ્યું નથી કે તમે ઇયરફોન યુઝ નહીં કરી શકો. તો અગર જો ક્લિયરિટી સાથે તમે વધારે સારી રીતે પ્રસ્તુતિ આપશો તો તમારા બેનિફિટમાં છે. તમારો અવાજ ભાવપૂર્વક, સુરપૂર્વક, તાલપૂર્વકની પ્રસ્તુતિ આપણી રહેવી જોઈએ. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે પાર્ટ લો ત્યારે આટલી વસ્તુનું પણ ધ્યાન રાખશો એવી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ બિનિતાબેન, થેન્ક યુ અમિતાબેન, અને નિર્ણાયિકા બહેનોએ જે પરિણામ મિત્રો તૈયાર કરીને આપણને આપ્યું છે તે પરિણામ ગ્રુપ એ ના વિદ્યાર્થીઓમાં ત્રીજા ક્રમે છે રૂહી પટેલ, રૂહીને ખૂબ ખૂબ અભિનંદન. બીજા ક્રમે છે યાત્રી ગોયાન ગોયાની, અને પહેલા ક્રમે છે ધ્યાના દાયાણી. રૂહી, યાત્રી અને ધ્યાનાને ખૂબ 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 અભિનંદન. બીજું ગ્રુપ યાને ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓ માટેનું જે ગ્રુપ હતું તેના જે વિજેતાઓ છે તેની યાદી આ પ્રમાણે છે. ત્રીજા ક્રમે છે પ્રિયાંશી પટેલ, બીજા ક્રમે વિહાન શાહ, અને પ્રથમ ક્રમે છે પ્રાર્થના મહેતા. ખૂબ ખૂબ અભિનંદન પ્રાર્થના, વિહાન અને પ્રિયાંશીને. અને હવે ત્રીજું ગ્રુપ યાને કોલેજના વિદ્યાર્થીઓનું ગ્રુપ, એમાં ત્રીજા ક્રમ પર આપણને બે વિજેતાઓ મળે છે સરખે હિસ્સે. ત્રીજા ક્રમમાં બે વિજેતાઓમાંના છે કુશાંગી દરેકર અને ફ્રેની શાહ. આ બંને દીકરીઓ કુશાંગી અને ફ્રેની એ ત્રીજા ક્રમના સહભાગી છે, બંનેને ત્રીજો ક્રમ મળે છે. બીજા ક્રમ પર છે વ્યોમા ચોક્સી, અને પ્રથમ વિજેતા બને છે પ્રથમ ક્રમના કોલેજ ગ્રુપમાં ખુશી પરીખ. તો ખુશી, વ્યોમા, કુશાંગી અને ફ્રેનીને વિજય મુબારક. બંને નિર્ણાયિકા બહેનોના અમે આભારી છીએ. ભદ્રેશભાઈએ કહ્યું તેની સાથે હું પણ મારો સુર પુરાવું છું કે દોસ્તો આપ સ્પર્ધામાં ભાગ લેવાના માટે આપનું નામ નોંધાવો છો તો ત્યારબાદ એની પૂર્ણ તૈયારી કરો. તમારે ઓનલાઈન કરવાનું છે તો એ કેવી રીતે થશે? વિદ્યાર્થીઓ તો અમે એટલા માટે ગ્રુપ ABC આજે પહેલા દિવસે રાખ્યા કે વિદ્યાર્થીઓ કોવિડ સમય દરમિયાનમાં ઓનલાઈનથી ખૂબ બધા પરિચિત છે, અને એ લોકો જાણે છે કે કેમેરા ક્યાં રાખવો, દેટ ઇઝ આપનો મોબાઈલ ફોન ક્યાં રાખવો જોઈએ, કેવી રીતે પાર્ટિસિપેટ, કેવી રીતે બોલવું જોઈએ. બેનોએ આપણને કહ્યું કે આ ગીત ગાવાની સ્પર્ધા છે. તમે જુઓ કે ઝૂમ પર જ્યારે ગાવાનું હોય છે ત્યારે તમારું સંગીત અને તમારા સ્વર આ બંને એક સાથે અમને નથી મળતા. આપ જ્યારે અંતરાના માટે કેટલીક દીકરીઓ રાહ જોતી હતી કે અંતરાનું મ્યુઝિક પૂરું થાય, પરંતુ અમને મ્યુઝિક સંભળાતું જ નહોતું. અમે એટલા માટે જ એને ઓપન રાખ્યું હતું કે આપ નક્કી કરી શકો કે આપે સંગીત સાથે ગાવું છે કે સંગીત વિના ગાવું છે. વિનીતાબેને જે વાત કરી તેમાં હું પણ મારો સુર પુરાવું છું કે આપે આ પ્રકારની પ્રસ્તુતિ કરવાની હોય તો તમારા
કોઈક સ્નેહીજનને તમે વિડીયો કોલ કરો અને વિડીયો કોલ પર તમે આ ગીત ગાઈ જવાનો પ્રયત્ન કરો. એનાથી તમને ખ્યાલ આવશે કે તમારે તમારો કેમેરા ક્યાં રાખવો જોઈએ, કેટલો દૂર રાખવો જોઈએ, એટલો નજીક પણ ન હોય કે જે બિહામણો લાગે આપનો ચહેરો, અને એટલો દૂર પણ ન હોય કે જેથી આપનો અવાજ પણ એના સુધી પહોંચી ન શકે, વિચ ઇઝ ધી કરેક્ટ પોઝિશન. તેના માટેનો ટ્રાયલ એન્ડ એરર કરવા માટે પણ આપે વિડીયોથી એ પ્રયત્ન કરવો જોઈએ. આપ સંગીત સાથે ગાવા માંગો છો તો આપનું સંગીત અને આપના સ્વર બંને સાથે મળી શકે છે કે કેમ, એ સામે સુધી જઈ શકે છે કે કેમ, તેની ચકાસણી કરો. તો નાની નાની ટિપ્સ છે, આપના પરફોર્મન્સમાં એ મોટો તફાવત કરી શકે છે. આવતીકાલે ફરીથી મળીશું ત્યારે આપણે ડી ગ્રુપના ભાઈઓ બહેનોને મળીશું કે જેઓ લાંબા સમયથી પ્રેક્ટિસમાં છે, અને એમની પાસેથી આપણે વધારે સારા અનુભવ અને વધારે સારા એવા સ્તવન ગાનની અપેક્ષા રાખીએ. બંને બહેનો, નિર્ણાયિકા બહેનો, અમિતાબેન શાહ અને વિનીતાબેન શ્રોફનો ખૂબ ખૂબ આભાર આપે સમય કાઢ્યો, અને આપ સૌ પાર્ટિસિપન્ટ્સનો અમે ખૂબ આભારી છીએ. વિજેતાઓને અભિનંદન. એની સાથે આજની આપણી આ સભાને આપણે વિરામ આપીએ. આવતીકાલે રાત્રે 8 કલાકે આપણે ફરીથી મળીશું અને સ્તવન ગાનની ડી ગ્રુપની સ્પર્ધા આગળ વધારીશું. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જિનેન્દ્ર. જય જી.